ગોડાદરામાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો હતો। પોલીસના કહેવાતા રિક્ષા ચાલકે મહિલા પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરાતા મહિલા ઝેરી દવા પી લેતા ડળી પડી હતી। જ્યારે મહિલાના પુત્રને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો। શહેરમાં વ્યાજના ધીકતા ધંધા સામે ગુજરાત સરકારે લાલ આંખ કરતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે પોલીસના કહેવાતા રિક્ષા ચાલકે ગોડાદરાની મહિલાને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરતા મહિલાએ ઝેરી દવા પી લેતા પોલીસ બેડા સહિત સ્થાનિકોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો। મહિલા ઝેરી દવા પી જમીન પર ઢળી પડી હતી। કામેથી ઘરે આવેલા પુત્રે જમીન પર ઢળેલી માતાને જોઈ તાત્કાલિક 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો। વ્યાજખોરોના ત્રાસથી માતા બેભાન અવસ્થામાં મળી આવતા પુત્રે પિન્ટુ દુબે નામના વ્યાજનો ધંધો કરતા શખ્સ સામે આક્ષેપો કર્યા હતા અને પિન્ટુ દુબે પાસેથી 2.50 લાખ વ્યાજ પેટે લીધા હતા, જેની સામે 4 લાખ રૂપિયા ચૂકવી આપવા છતાં પિન્ટુએ ગોડાદરાની 56 વર્ષીય બેબી સિંધે નામની મહિલા બુટલેગરને વ્યાજના રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતો હતો, જેથી મહિલા બુટલેગર કંટાળી જતા ઝેરી દવા પી લેતા પોતાના જ ઘરમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી। જ્યારે રિક્ષા ચાલક પિન્ટુ દુબે અને તેના ભાઈ ચિન્ટુ દુબે પર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા વિક્રમસિંહ અને હિતેન્દ્ર નામના પોલીસ દાદાના આશીર્વાદથી ફૂલ્યા ફાલ્યા હોવાની વાત બહાર આવી રહી છે, તો મહિલા બુટલેગરના પુત્રના આક્ષેપ પોલીસ માટે તપાસનો વિષય હોય પોલીસ રિક્ષા ચાલક પિન્ટુ દુબે પર કડક કાર્યવાહી કરશે કે નહીં તે જોવું જ રહ્યું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।